अंतरशी शाला संकुल आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप अंग्रेजी विषय विद्यार्थी मित्रों सप्तर्षी संकुल अंदर परीक्षा लक्ष्य असाइनमेंट अंदर धोरण पांच नो अंग्रेजी विषय एनु असाइनमेंट तमारा हाथ में आवेलू छे। तमे एनी अंदर जवाबो लखी रह्या छो। आ त्रीजा भाग नी अंदर विद्यार्थी मित्रों आगळ आपणे यूनिट वन वॉट इज इन धीस यूनिट एना प्रश्न एक प्रश्न बे प्रश्न त्रण अने प्रश्न चार नी चर्चा एटले के 31 पाना नंबर सुधी आपणे चर्चा करी शक्या छीए। एना साचा जवाबो छे એ તમને લખી આપવામાં આવ્યા છે, તમને એ સમજાવવામાં આવ્યું છે કે સાચા જવાબો કયા ગયા છે અને પરીક્ષા લક્ષી હોવાથી તમે તમારી એસાઇનમેન્ટની અંદર જો જગ્યા હોય તો એમાં જ લખજો અથવા તમારા ટીચર જે તમને સૂચના આપે છે અહીં જગ્યા જો ન હોય તો તમે બુક બનાવીને એમાં પણ લખી તૈયારી કરી શકો છો। માની લો કે ગણિતનું એસાઇનમેન્ટ છે તો તમે એની અંદર નહીં લખી શકો, તમારે નવી નોટમાં અથવા તો 100 પાનાની બીજી અલગથી એસાઇનમેન્ટની નોટ બનાવીને તમારે ગણિત લખવું જોઈએ। એવી રીતે જો તમારા એસાઇનમેન્ટની અંદર જગ્યા ન હોય અંગ્રેજીમાં તે તમને સમજાવી દઉં છું તો તમે નવી બુક બનાવી અથવા તમારી અંગ્રેજીની નોટ હોય એના પાછળના ભાગમાં તમે જ્યાં યુનિટ પૂરા થયા છે ત્યાંથી તમે એસાઇનમેન્ટ લખવાનું શરૂ કરી શકો છો। પણ સાચા જવાબો છે એ લખવાના છે અને એની તૈયારી અત્યારે આપણે કરી રહ્યા છીએ। તો ધોરણ પાંચનું એસાઇનમેન્ટની અંદર હવે આજે આપણે પાના નંબર 32 સુધીની 31 સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે પાના નંબર 32 ઉપર જતા રહ્યો વિદ્યાર્થી મિત્રો। એકથી યુનિટ પહેલાંના 1-4 પ્રશ્નોની ચર્ચા કરી હતી। આજે આપણે પ્રશ્ન નંબર 4 ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો। હવે ઓન ઇન અને અંડર એ તમે શીખી ગયા છે। ઓન એટલે કોઈ વસ્તુ કોઈની વસ્તુની ઉપર પડી હોય તો એને ઓન બોલાય, કોઈ વસ્તુ કોઈ વસ્તુની નીચે પડી હોય ટેબલની નીચે બેન્ચિસની નીચે તો અંડર બોલાય છે, કોઈ વસ્તુ કોઈની અંદર પડી હોય અંદર એટલે કોઈની અંદર એટલે ખીચામાં દફતરમાં એ રૂમની અંદર તો એને ઇન બોલાય છે અને કોઈ વસ્તુ કોઈની નજીક હોય તો એને નિયર બોલાય છે એવું આપણે આગળ શીખી શક્યા છીએ। અહીં ચિત્ર આધારિત તમારે એનો જવાબ છે કૌંસમાંથી શોધીને લખવાનો છે। પહેલું વેર ઇઝ ધ પેપર, પેપર ક્યાં છે તો કે આ ડસ્ટબિન છે, ડસ્ટબિનની અંદર એટલે ઇન આવશે। ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, બરાબર છે। બીજું કેપ છે એ બેગની ઉપર છે, વેર ઇઝ ધ કેપ, ટોપી ક્યાં છે, ઇટ ઇઝ ઇન ધ બેગ કે ઇટ ઇઝ ઓન ધ બેગ, તો કે ઓન ધ બેગ આવશે। ઇટ ઇઝ ઓન ધ બેગ। ત્રીજું વાક્ય છે જોઈએ આપણે, વેર ઇઝ ધ હાઉસ, ઘર ક્યાં છે કોની બાજુમાં છે, ચિત્ર જુઓ ટ્રીની બાજુમાં, ઇટ ઇઝ ઓન ધ ટ્રી કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી, તો કે નીચે છે ઝાડની નીચે, તો અહીં લખશું ઇટ ઇઝ અંડર ધ ટ્રી। આગળ વધીએ, વેર ઇઝ ધ ટ્રેક્ટર, ટ્રેક્ટર ક્યાં છે તો કે ઘરની બાજુમાં, હાઉસની બાજુમાં, નિયરવાળું વાક્ય આવશે, ઇટ ઇઝ નિયર ધ હાઉસ। ધેર ઇઝ ધ ગ્લાસ, વેર ઇઝ ધ ગ્લાસ, તો અહીંયાની બાજુમાં છે બોટલની બાજુમાં, ઇટ ઇઝ નિયર ધ બોટલ। વેર ઇઝ ધ ગર્લ, છોકરી ક્યાં છે, અંડર ધ અમ્બ્રેલા કે ઇન ધ છત્રીની નીચે, સી ઇઝ
सी इज इन ध अम्ब्रेला ती अंडर आवशे अंडर आवशे अंडर द अम्ब्रेला वेर इज द बॉय छोकरो क्या छे कार नी अंदर इन आवशे ही जो इट नहीं आवे छोकरो से एटले ही इज इन द कार सामने पाने जाइए प्रश्न नंबर सिक्स पेज नंबर 33 ऊपर सो तमे विद्यार्थी मित्रों प्रश्न नंबर 6 चित्र जो प्रश्न वाँचो अने कौंस माथी योग्य उत्तर पसंद करी अने तमारे लखवानो छे इज देर अ पेरोट इन द पिक्चर आ चित्र में पोपट छे एक चकली छे अने एक पोपट छे तो तमारे शुं करवू जोईए यस यस देर इज हा तेमा छे आर देर थ्री काइट्स इन द पिक्चर आ चित्र में त्रण पतंगो छे तो ना पड़वानी से वधारे छे नो देर आरंट आर नॉट नो टूको आरंट इज देर अ डिश इन द पिक्चर आ चित्र में डिश से नो देर इजंट ना ते अही नथी आर देर 10 स्टार इन द पिक्चर आ चित्र में 10 स्टार से तो 1 2 3 4 5 6 7 8 9 10 तो आ पढ़वा यस देयर आर इज देयर अ लायन इन द पिक्चर आ चित्र की अंदर सिंह से ना बे वांदरो ने एलिफेंट से नो देयर इजंट ना ते नथी आर देर फाइव बनाना इन द पिक्चर आ चित्र में 5 केळाओ छे 1 2 3 4 અને 5 તો કે હા યસ देर आर हाँ ત્યાં 5 ફુગાઓ છે પછીના બના પર જતા રહી વિદ્યાર્થી મિત્રો 7 પ્રશ્ન નંબર 7 पेज नंबर 34 ऊपर सो विद्यार्थी मित्रों तमे इज देर एन एप्पल इन द पिक्चर आज नी अंदर सफरजन छे तो यस यस देर इज आर देर फ्लावर इन द पिक्चर आ चित्र में फूल छे नो ना नथी नो देर आर नॉट देर आर There is a bat in the picture. आ चित्र में bat से yes, yes. There is. छेलु last. Are there rose in the picture? त्या गुलाब नो चित्र से yes. There are. हाँ त्या छे. Unit 2 ने अंदर जो विद्यार्थी मित्रों यूनिट टू अम्ब्रेला आर कलरफुल अम्ब्रेला आर कलरफुल एने आधारित प्रश्नोत्तर की चर्चा आपणे करी लईए सामे जगह आपेली छे त्यां तमारे एना जवाब लखवाना छे विद्यार्थी मित्रों पहलो प्रश्न छे वेर इज द फेर फेर क्या तो बे रीते जवाब आपी शको द फेर इज इन द बक्षीपुर અને અથવા તમારા હોય તો ઓન ધ રિવર બે નદીના કિનારે બરાબર છે આપણે અહીં નદી કિનારેનો આપી દઈશું જવાબ ધ ફેર ઇઝ ઓન ધ રિવર બે આર ધે ટોય શોપ યસ Yes, they are toy shop. Is there a balloon man at the fair? Melama Fugawalo Hoto. Yes, there is a
बलून मैन इन द फेयर. वेर इज द जाइंट व्हील. मोटू चकडोल क्या हतु. इट इज नियर द मेरी गोरा. तो अँ लखशु इट इज नियर द मेरी गोरा. इज द बॉक्स एम्प्टी. यस द बॉक्स इज एम्प्टी. खाओ खाली था. द वॉट इज द गर्ल. छोकरी शू होती. केरो फोको. द गर्ल इज रोक वॉकर. वेर इज द गर्ल. तो लक्ष्य है द गर्ल इज ऑन द रोप. ते दौड़ा पर आती. विधानों खरा है कि खोटा तमर जाना. द बलून मैन इज नियर द आइसक्रीम स्टोर. भाई आइसक्रीम स्टोर ने बाजू में न तो ये तो टी स्टोर ने बाजू में. मेरी गो राउंड इज हग. नानू चकडोल मोटू विशाल तो खोटू. द रॉप वॉकर इज ऑन द रोप. हाची बात. द शॉप आर स्मॉल. दुकानों नानी थी. हाचू. देर आर नो टॉय शॉप. खोटू. त्यार मकड़न दुकानों होती. द जाइंट व्हील इज हग. मोटू चकडोल विशाल तो. हाचू. रहीम इज इन स्टैंडर्ड फोर. रहीम इज इन स्टैंडर्ड फोर. तो भाई खोटू छे. फाइव मा तो. देर इज अ रोप इन हर हैंड. तेना हाथ में दौड़ू तो हाथ में बांबू तो वाँस तो दौड़ू न तो एटला खोटू वाक्य. देर इज अ सर्कस इन द विलेज. सर्कस गाम में सर्कस तो खोटू. रानी इज फाइव इयर्स ओल्ड. रानी पांच वर्ष की थी. आ रीते हाचा जवाबों तमारे लखवाना छे. सामान्य पेज पर जता रहिए. प्रश्न नंबर 35 नंबर ना पाना पर जाइए. तो जो अ फेयर इन द विलेज. तो अहीं आपणे देर इज ते आवशे. देर इज. द फेयर इज ऑन द रिवर बैंक. द शॉप आर बहुवचन छे एटले आर आवशे. धे आर. धेनी आरे आर आ. धे सॉरी ध नथी. અહીંયા ધ કરી નાખજો. ધે નથી બરાબર છે. ધ કરી નાખો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધ બોટલ્સ. બોટલ્સ ઘણી બધી બોટલ હતી. બોટલ્સ આર ઓન ધ ટેબલ. ખાલી જગ્યા લોંગ બાંબુ ઇન હર. ધેર ઇઝ આવશે. ધેર ઇઝ. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ નિયર ધ અંડર ધ ટ્રી. અંડર ધ ટ્રી. ધ જાયન્ટ વ્હીલ ઇઝ હગ. મોટું વિશાળ. ધેર આર ખાલી જગ્યા બોલ. નિયર હિમ. તો બોલ્સ ઘણા બધા દડાઓ હતા એટલે બોલ્સ લખશું. ધેર ઇઝ અ બોક્સ. ધ ઇન આવશે. ઇન ધ જુગલર્સ હેન્ડ. સરસ ચિત્ર જોઈને પ્રશ્નના કૌંસમાંથી યોગ્ય ઉત્તર લખવાના છે. અહીંયા જોઈએ આપણે તમારે યશનુંની અંદર જવાબ આપવાનો છે. બરાબર છે. જોઈએ આપણે પહેલું વોટ ઇઝ ઇટ. આ શું છે. ઇટ ઇઝ મેરીગોલ્ડ છે કે ઇટ ઇઝ સનફ્લાવર છે. તો કે સનફ્લાવર છે. તો અહીં લખશું આપણે ઇટ ઇઝ અ સનફ્લાવર. પછી વોટ કલર ઇટ ઇઝ. ઇટ ઇઝ યલો. ઇટ ઇઝ યલો. વેર ઇઝ ઇટ. ઇટ ઇઝ ફ્લાવર વોશ.
ઇટ ઇઝ નિયર ધ ફ્લાવર વોઝ, આપણે ઇન આવશે ને, ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વોઝ. પછી લખીએ વોટ ઇટ ઇઝ ઇટ, તે શું છે, ઇટ ઇઝ ટ્રી. હું લખશું ઇટ ઇઝ અ ટ્રી. વોટ કલર ઇટ ઇઝ, તેનો કલર કેવો છે, ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. પછીનું વાક્ય વોટ ઇઝ ઇટ, વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, ઇટ ઇઝ નિયર ધ વેલ. ઇટ ઇઝ નિયર ધ વેલ એટલે કૂવો. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ ચેર, સોરી પોપટની વાત કરે છે, તો કે ઇટ ઇઝ પેરોટ. વોટ કલર ઇઝ ઇટ, ઇટ ઇઝ બ્લુ, સોરી ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, તો કે ખુરશીની નીચે, તો કે ઇટ ઇઝ અંડર ધ ચેર, ખુરશીની નીચે. 35 નંબરના પેજ ઉપરથી આપણે 36 નંબરના પાના ઉપર જઈશું. 36 નંબરના પેજ ઉપર પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરેલી છે, જોઈએ આપણે. તો અહીંયા તમારે એક વચન બહુવચનની અંદર વાક્ય રચના બનાવવાની છે, બરાબર છે. ધેટ ઇઝ એ ટ્રી, પહેલું ઝાડ છે, તો ધેટનું ધોજ થાય અને ધીસનું ધીસ થાય, એ આપણે આગળ શીખી ગયા છીએ. એટલે ધોજ આર, ધેટ એટલે ધોજ થઈ ગયો, ઇઝનું શું થઈ જાય, આર થાય, ટ્રીનું ટ્રીઝ થઈ જાય. બહુવચન ત્રણેય જગ્યાએ બહુવચનમાં તમારે એને ફેરવવાના છે. ધેટ ઇઝ ડીઝ, તો ધેટનું શું કરશું અહીંયા આપણે, ધોજ કરશું. ઇઝનું શું કરશું, આર, અ નીકળી જાય. ડી સીસમાં છેલ્લે એચ એસ છે એટલે ઈ એચ લગાવીશું. આ બધું આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ ધીસ ઇઝ અ બોક્સ, તો અહીંયા આવશે ધીસ આર અહીંયા બોક્સીસ, બરાબર. ધોજાર વાળું વાક્ય છે ને ધીસાળ વાળું, તમારે ધીસ અને ધોજ બે જ યાદ રાખવાનું છે. ધેટનું ધોજ થાય અને ધીસનું ધીસ થાય છે, એ વસ્તુ યાદ રાખશો એટલે તમને આવડી જશે. ધેટ ઇઝ અ ગ્લાસ, તો ધેટ છે એટલે ધોજવાળું વાક્ય લખશું આપણે, ધોજ આર ગ્લાસીઝ, બરાબર છે. સામેના પાને જતા રહીએ, પાના નંબર 37 ઉપર તમે સીએ જોઈએ આપણે. ધીસ ઇઝ મેંગો, ધીસ છે એટલે ધીસ આવશે, તો ધીસવાળું વાક્ય આ છે, તો અહીં શું લખશો તમે, ધીસ આર મેંગોઝ, બરાબર. પછીનું ધેટ ઇઝ અ લીફ, પહેલું પાંદડું છે, ધેટ છે એટલે ધોજ થઈ જશે, ધોજ આર લીવ્સ. ધીસ ઇઝ વુમન, હવે જો ધીસનું શું થઈ જાય, ધીસ થઈ જશે, એટલે અહીંયા ધીસ આર વુમન્સ નહીં આવે, ત્યાર રાખજો. બંને વાક્ય ઓપ્શન તમને સરખા જ આપ્યા હતા, પણ અહીંયા તમારે WMEN લખવું પડશે, એનું બહુવચન છે. આગળ લખીએ ધેટ ઇઝ અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય, એટલે ચિલ્ડ્રનવાળું ઓપ્શન તમારો આ છે, એટલે ધોઝ થશે, ધોઝ આર ચિલ્ડ્રન. આગળ જઈએ પેજ નંબર છેલ્લું લાસ્ટ 38 નંબરના પેજ ઉપર તમે ધ્યાન આપશો. ધીસ ઇઝ અ ફૂટ, તો ફૂટનું ફિટ થઈ જશે, તો ધીસ આ ફૂટનું ફિટ થઈ ગયું છે, બરાબર છે, ફૂટ્સ નહીં થાય. હવે ધેટ ઇઝ એ માઉસ, માઉસનું માઇસ થઈ જાય, ધોઝ આર માઇસ. ધીસ ઇઝ અ કાઇટ, ધીસનું થઈ જાય, ધીસ આર કાઇટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું એસાઇનમેન્ટ પૂર્ણ, જવાબો સાથે અમે એની ચર્ચા કરી શક્યા છીએ.
અને ખૂબ જ સારી રીતે તમે આ એસાઇનમેન્ટના જવાબો તમે લખતા હશો અને લખશો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે આ એસાઇનમેન્ટની અંદર સાચા જવાબો લખી અને એના પૂર્ણ કરવાનું છે. જગ્યા ન હોય તો તમારે નોટબુક્સની અંદર તમે એના સાચા જવાબો છે એ તમે લખી શકો છો. એટલે આ એસાઇનમેન્ટની પૂર્ણ તૈયારીના ભાગરૂપે આપણે આ ત્રણ ભાગમાં એસાઇનમેન્ટનું સોલ્યુશન કર્યું. એના જવાબો તમે લખ્યા હશે, ન લખ્યા હોય તો વિડીયો અથવા તો PDF જોઈને તમે એના સાચા જવાબો લખી નાખજો. નિરાતે અત્યારે ઉતાવળમાં કદાચ ન લખાણા હોય અથવા વિડીયોમાં સાથે ન લખાણા હોય તો નિરાતે તમે હવે એની તૈયારીના ભાગરૂપે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે, કેમ કે આ બુક્સની અંદર એટલી બધી જગ્યા નથી કે તમે પ્રશ્નો લખી શકો, એટલે તમારે 100 પાનાની એક અસાઇનમેન્ટની સ્પેશિયલ નોટ બનાવી એની અંદર આના જવાબો છે તમારે લખી લેવાના છે. થેન્ક યુ.